राज्य में उनाळानी शुरुआत में ज पाणीनो ककड़ाट शुरू थयो छे। माजूम डेम विभागे मोडासा नगरपालिका ने पाणीनु बिल वसूलवा माटे लेखित जाण करी छे। 33 करोड़ 55 लाखनु पाणी बिल चूकवामां मोडासा नगरपालिकाना शासको उणा उतर्या छे। मोडासा खाते आवेला माजूम डेममांथी डेम विभाग द्वारा पालिकाने रोजना 90 लाख लीटर पाणीनो जत्थो आपवामां आवे छे। आ जत्था सामे नगरपालिकाने दर वर्षे पाणी बिल भरवानुं होय छे, परंतु नगरपालिका द्वारा अत्यार सुधी पाणी बिल पेटे एक पण रुपियो चूकवामां आव्यो नथी। आथी आ पाणीनुं बिल वधीने 33 करोड 55 लाख थई गयुं छे। डेम विभाग द्वारा आ मामले अनेकवार रजूआत करवामां आवी होवानो आक्षेप करायो छे, परंतु पालिकाना शासकोना पेटनुं पाणी पण नथी हलतुं। त्यारे आ बिल वसूलवा माटे डेम विभाग द्वारा लिखित पत्र द्वारा नगरपालिकाने ताकीद करवामां आवी छे। નગરપાલિકાનો વહીવટ જોવા તા જે ટેક્સની આવક અને એનામાંથી જ આપણે સ્વભંડોળમાંથી આ કરવાનું હોય છે। ગ્રાન્ટના પૈસા આપણે આમાં ઉપયોગ કરી શકતા નથી, એટલે જે સ્વભંડોળનો આપણી આવક હોય એમાંથી જ આપણે આ મેનેજ કરવાનું હોય છે। બીજી બધી નગરપાલિકાઓ કરતા મોડાસા નગરપાલિકામાં જે આપણે પીજી યુજીવીસીએલના વીજ બિલ છે કે જે સ્ટ્રીટ લાઇટના છે કે આપણા વોટર હેડવર્કના છે એમાં આપણે રેગ્યુલર એમાં ભરપાઈ થાય છે, પણ સિંચાઈના કોકને નાણાંના ભાવે બાકી રહી ગયા છે અને એ માટે અમે સરકાર સાથે સતત વાટાઘાટો કરી અને એનો નિવેડો લાવવા માટે પ્રયત્નશીલ છે। તો બીજી તરફ મોડાસા નગરપાલિકાના સત્તાધીશોએ પણ 33 કરોડ 15 લાખનું બિલ બાકી હોવાનો સ્વીકાર કર્યો છે। જો કે આ સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે બચાવ કરતા કહ્યું કે રાજ્યની બીજી નગરપાલિકાઓનું બિલ જોતા મોડાસા નગરપાલિકાની આ રકમ ખૂબ જ ઓછી છે। આ બિલ પાલિકાના સ્વભંડોળમાંથી ભરવાની હોય છે અને ગ્રાન્ટની આવકમાંથી આ બિલ ભરી શકાતું નથી, આથી આ બિલ બાકી રહી ગયું છે, જે માટે સરકાર સાથે વાટાઘાટો કરી યોગ્ય નિકાલ થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે। આપને જણાવી દઈએ કે નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાણીના નામે પાણી વેરો વસૂલાય છે અને વર્ષના અંતે કોઈ શહેરીજનો પાણી વેરો બાકી હોય તો નળ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરી પાણી વેરો વસૂલાય છે। ત્યારે શહેરીજનો પાસેથી કડકાઈથી વેરો વસૂલતી પાલિકા ખુદ ડેમ વિભાગનો વેરો ભરવામાં ઊણી ઉતરતા અનેક સવાલો ઉભા થયા છે। મોડાસા સિંચાઈ વીજ વિભાગ હસ્તક આવેલ માજમ ડેમમાંથી પાણી પુરવઠા અને મોડાસા નગરપાલિકાને પીવાનું પાણી આપવામાં આવે છે, જે અંતર્ગત મોડાસા નગરપાલિકાના પાણીના વપરાશ પેટે અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયા જેટલી રકમ બાકી નીકળે છે, જેના માટે અત્રેની કચેરી દ્વારા અવારનવાર પત્રથી જાણ કરવામાં આવેલ છે।